भावनगर શહેરના સવાઈગરની શેરીમાં નજવી બાબતે બે પાડોશીઓ વચ્ચે માથાકૂટ થઈ ગઈ હતી। બે પાડોશીઓ વચ્ચે આ માથાકૂટ થતા એક પાડોશીએ પિસ્તોલ જેવા હથિયાર વડે માતા પુત્રી પર ધડાધડ ચાર રાઉન્ડ ફાયરિંગ કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી, જેથી ઈજાગ્રસ્તોને સારવાર અર્થે શહેરની સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને આરોપી ઘટનાસ્થળ પરથી ફરાર થઈ ગયો હતો। બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને ફૂટેલ કાર્ટિસના ખોખા કબજે કરી તપાસ હાથ ધરવામાં આવી હતી। આ બનાવમાં અનવર અલીએ કરીમ વિરુદ્ધ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। આ ઘટનાને પગલે શહેર જિલ્લામાં ભારે ચકચાર મચી જવા પામી છે। આજે ભાવનગર શહેરના સી ડિવિઝન પોલીસ વિસ્તારમાં સવાઈગરની શેરીમાં એક બનાવ બનવા પામેલ છે। આમાં બે પડોશીઓમાં જે કન્સ્ટ્રક્શનનું કામ ચાલતો હતો અને સામાન ઉતરાવવા લઈને થોડી રકઝક થયેલી। આ રકઝકમાં જે આરોપી તરીકે કરીમ શેર અલીભાઈ છે, આ દ્વારા એક વેપન દ્વારા 3-4 રાઉન્ડ ફાયર કરવામાં આવેલ છે, જ્યાંથી આના પડોશમાં રહેતા ફરીદાબેન और आनी जे डॉक्टर छे फरियालबेन ए बन्ने ने इंजरी थयेल छे। बन्ने माथी फरीदाबेन नी हालत क्रिटिकल हता। आ बन्ने ने अत्यारे हॉस्पिटल लईने गया छे। लोकल पोलीस एलसीबी स्थल पर हाजर छे। आमा कायदेसरनी एफआईआर दाखिल करी और इन्वेस्टिगेशन चालू करी देवानी प्रक्रिया चालू छे। आरोपीनी शोधखोळ बनावा खातर अलग अलग टीमों बनावीने वहेली मिली तक आरोपी पकड़वा। आमा अत्यारना स्थळनी विजिट करता एवुं लागे छे 3-4 राउंड फायर थयेल छे।